વડોદરામાં ઉડ્યા છે લોકડાઉનના લીરે લીરા. જી હા, વડોદરાથી મહત્વની ખબર. વોર્ડ નંબર 7ના ભાજપ પ્રમુખે ઉજવ્યો છે પોતાનો બર્થડે. મ્યુઝિક સિસ્ટમના તાલે બર્થડેની ઉજવણી કરી કાર્યકરોના ટોળા કેક કટિંગમાં જોડાયા. લોકડાઉનના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. મ્યુઝિક સિસ્ટમ સાથે લોકો અહીં બર્થડેની ઉજવણી કરતા જોવા મળ્યા. કાર્યકરોના ટોળે ટોળા કેક કટિંગ સમારોહમાં જોડાયા. સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવામાં આવ્યું. આપ જે દ્રશ્યો જોઈ શકો છો વડોદરાના આ દ્રશ્યો છે. સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર જોડાયા છે. રવિ, જણાવશો વોર્ડ નંબર 7ના ભાજપ પ્રમુખે જ પોતાનો બર્થડે ઉજવ્યો અને લોકડાઉનના ધજાગરા ઉડાવ્યા, શું વધારે વિગત? બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો વડોદરામાં જે રીતના લોકડાઉન છે અને પોલીસ દ્વારા લોકોને સાંજે 7 થી સવારે 7 સુધી ઘરમાંથી બહાર ન નીકળવા માટે ચેતવણી આપવામાં આવી છે, તેમ છતાં પણ ભાજપના વોર્ડ નંબર 7ના પ્રમુખ અનિલ પરમારે તેમના કાર્યકર્તાઓ સાથે મળીને તુલસીવાડી ખાતે તેમના ઘરની બહાર જાહેર રસ્તા પર લોકોને એકત્રિત રહીને બર્થડે પાર્ટી મનાવી છે. મ્યુઝિક સિસ્ટમના તાલે આ બર્થડે પાર્ટી મનાવવામાં આવી છે, જેમાં આપ જોઈ શકો છો કે કેક પણ જયારે અત્યારે પ્રતિબંધ છે, કેકની દુકાનો પણ નથી ખુલી શકતી, તેમ છતાં પણ તેઓ કેક લઈને આવ્યા છે. તેમાં કેકમાં તેમનો ફોટો છે, ભાજપના ચિહ્નનો ફોટો છે. મહત્વની વાત છે કે સોશિયલ ડિસ્ટન્સના પણ અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે. એક તરફ આવું કોઈ પણ મામલો સામે આવતો હોય છે તો વડોદરા પોલીસ કોઈની પણ સામે કેસ દાખલ કરી દે છે, જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું વડોદરા પોલીસ ભાજપના આ જે વોર્ડ પ્રમુખ છે તેમની સામે કાર્યવાહી કરશે. બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે બીજેપી એ શિસ્ત બંધ પાર્ટી તરીકે માનવામાં આવતી હોય છે, ત્યારે શું વડોદરાના ભાજપના પ્રમુખ કે જે ગુજરાતના ભાજપના પ્રમુખ છે તેઓ પોતાના આ વોર્ડ પ્રમુખ સામે કાર્યવાહી કરશે, તે પણ સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. પણ આપ જે રીતના વિઝ્યુઅલ્સ જે ફોટો જોઈ રહ્યા છો તેમાં કઈ રીતના લોકો એકબીજાથી કનેક્ટેડ છે, સોશિયલ ડિસ્ટન્સનું બિલકુલ પાલન નથી થઈ રહ્યું, અને જે રીતના તમામ લોકોની વચ્ચે આ ભાજપના વોર્ડ પ્રમુખ જે બર્થડે પાર્ટી ઉજવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. આમ તો વડોદરામાં નાની નાની વાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ભાજપના વોર્ડ પ્રમુખે તેમના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેરમાં મ્યુઝિકના તાલે આ બર્થડે પાર્ટી ઉજવી છે તો તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે. આપણે રોકવા માંગીએ છીએ આપણી સાથે જે રીતે વડોદરાના કોંગ્રેસ શહેર પ્રમુખ જોડાયા છે પ્રશાંતભાઈ પટેલ. પ્રશાંતભાઈ, જે રીતે વડોદરાની આ ઘટના સામે આવી કે વોર્ડ નંબર 7ના ભાજપ પ્રમુખે ઉજવ્યો છે પોતાનો બર્થડે, એક તરફ સરકાર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને પાલન કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, પરંતુ અહીં વોર્ડ નંબર 7ના ભાજપના પ્રમુખે જ લીરે લીરા ઉડાવ્યા છે લોકડાઉનના. આ ઘટના થઈ છે, બહુ અમે એને વખોડીએ છીએ, કારણ કે જયારે રાષ્ટ્રહિતની કોરોના વાયરસની લડત હોય, સરકાર અપીલ કરતી હોય, વિપક્ષ અપીલ કરતી હોય, મીડિયા પરિવાર જે વારંવાર લોકોને અપીલ કરતો હોય એમના માધ્યમથી, અને જયારે સરકારે જાહેરાત કરી હોય કે તમારે લગ્ન પ્રસંગ જે તમારે જીવનની એક દોરી બંધાય છે એમાં પણ 10 જણની લોકોને લઈને તમે પરમિશન સરકાર આપતી હોય, તો કઈ વાર એવું પણ બન્યું છે કે સોશિયલ ડિસ્ટન્સનું મેન્ટેન જયારે સેવા કરવા નીકળ્યા, દાખલા તરીકે કોંગ્રેસના અમે વડોદરા શહેરમાં ભૂખ્યાને ભોજન આપતા હતા ત્યારે લોકોમાં ભૂખની એટલી બધી મજબૂરી હતી, તેમ છતાં એ લોકો ટોળે ટોળા થતા હતા, અમે સોશિયલ ડિસ્ટન્સ નો પ્રયાસ કરતા હતા, તેમ છતાં અમારા કાર્યકરો પર એને લઈને કેસ પણ થયા હતા. પણ વાત એવી છે કે આજે લોકોની મજબૂરીમાં લોકો ટોળા થતા હતા, પણ આ એક ખુશીમાં ટોળા કરવું અને મ્યુઝિક સાથે એ યોગ્ય નથી. હું તમામને અપીલ કરું છું કે સોશિયલ ડિસ્ટન્સનું મેન્ટેન કરો. આ કોરોના વાયરસની મહામારી રાષ્ટ્રહિતની લડાઈ છે, એમાં સૌએ જોડાવાનું. પોલીસ પોલીસની ભૂમિકા કરતી હોય છે, પણ પોલીસની પરિસ્થિતિ એવી થાય છે કે પોલીસને કાયદાનું પાલન કરવા માટે કોઈક વાર રાજકીય દબાણના પણ ભોગ બને છે, એવું પણ ના થવું જોઈએ. પોલીસને લો એન્ડ ઓર્ડરનો પાલન કરવા માટેની ખુલ્લી છૂટ આપવી જોઈએ, જે સરકારમાં જોવા મળતી નથી, જેને લઈને આ લોકો સત્તા પર બેસીને સત્તાનો દુરુપયોગ કરીને આ રાષ્ટ્રહિતની લડાઈ છે એનો દુરુપયોગ કરી રહ્યા છે. બિલકુલથી પ્રશાંતભાઈ, જ્યારે આમ જનતા દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવે, લોકડાઉનનો ભંગ કરવામાં આવે, ત્યારે જરૂરથી સજા કરવામાં આવે છે, પરંતુ વોર્ડ નંબર 7ના વડોદરામાં ભાજપ પ્રમુખે જે બર્થડે પાર્ટી કરી છે, લોકોએ માસ્ક પણ નથી પહેર્યું અને મોટી સંખ્યામાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે, કેક કટિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે શું પગલાં લેવા જોઈએ, આપનું શું કહેવું છે?
માસ્ક જ્યારે સામાન્ય માણસ કોમન મેન જ્યારે માસ્ક નથી પહેરતો ત્યારે 500 રૂપિયાનો દંડ રહેશે. લોકોના વ્હીકલ લઈ નીકળ્યા તો વ્હીકલ ડિટેન કરે છે. લોકોને 2 દિવસ લગીને વ્હીકલ નથી છોડતા. લોકોને કાયદાનું લોકો પાલન કરે છે તો કોઈ પક્ષ માટે કાયદો અલગ ના હોવો જોઈએ. કારણ કે રાષ્ટ્રહિતની લડાઈ હોય તો દરેક નાગરિકને આ કાયદો લાગવો જોઈએ, પછી એ કોઈ પણ પક્ષનો હોય. એટલે આમાં કાયદાકીય જે પણ સજા હોય એ સરકારે કરવી જોઈએ, મારી એટલી જ અપીલ છે. બિલકુલ થી પ્રશાંતભાઈ, અમે જે રીતે વોર્ડ નંબર 7 ના જે ભાજપ પ્રમુખ છે જેમને બર્થડે ઉજવ્યો છે તેમનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ સતત તેમનો ફોન વ્યસ્ત આવી રહ્યો છે. અહીં સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે પ્રશાંતભાઈ કે જો આ લોકો જ આવું કરશે તો આમ જનતાનું શું કહેવું? આમ જનતા તો પીસાઈ રહી છે, એ આર્થિક રીતે પીસાઈ રહી છે, કોરોના વાયરસ ને લોકડાઉન ને લઈને ઘરમાં બેસીને પીસાઈ રહી છે. તમામ સમસ્યા જે હાલની જે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે એ તમામ વસ્તુમાં પર જે લોકો વતન જવા માંગતા હોય એ લોકો પીસાઈ રહ્યા છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આ લોકડાઉન કોઈ રાજકીય મુવમેન્ટ ના આપવી જોઈએ. રાજકીય તમામ પક્ષોએ કાયદાનું પાલન કરવું જોઈએ, અને ખાસ કરીને આવા જો ખાલી માત્ર ખુશી મનાવવા માટેના પ્રયાસો કરીને લોકોમાં ખોટો મેસેજ મોકલવા માંગતા હોય તો આવું ના થવું જોઈએ. એમાં કાયદાકીય જે પણ પગલાં સરકારે લેવાના હોય એ લેવા જોઈએ. એમાં જનતાને ન્યાય આપવો જોઈએ આવા પગલાં લઈને, કારણ કે જનતા પર બધા કાયદા લાગતા હોય તો આ લોકો પર કેમ નહીં. બિલકુલ થી પ્રશાંતભાઈ, જનતા પર બધા કાયદા લાગુ પડે છે. જનતા જયારે કાયદાનો ભંગ કરે છે ત્યારે સજા જરૂરથી થાય છે. તો જો આવા લોકો જ ભાજપના પ્રમુખો જ આવું કરશે તો પછી લોકો પણ તેમના પાસેથી એવું જ શીખવાના. કારણ કે આ વસ્તુ એવી છે કે લોકડાઉનમાં આજે તમામ લોકો તમે જુઓ, પ્રધાનમંત્રીએ જાતી જાહેરાત કરી લોકડાઉનની, ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ધીમાણી, અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને આહ્વાન કર્યું કોંગ્રેસના કાર્યકરોને કે સરકાર સાથે રહો, તંત્ર સાથે રહો, બને એટલો પ્રયાસ કરો, એમને સહકાર આપી શકીએ, જ્યાં લોકોની સમસ્યા હોય સરકાર લગી પહોંચાડો. આજે કોઈ રાજકીય મુવમેન્ટ નથી, માત્ર એક ભારતીય તરીકે આ રાષ્ટ્રહિતની લડાઈમાં લોકોએ જોડાવાનું હોય. અને પક્ષ અત્યારે રાજકારણમાં વેકેશનની જો પરિસ્થિતિ હોય એ વખતે એક નાગરિક તરીકે દરેકને ફરજ આવે છે કે લોકડાઉનનું પાલન કરવાનું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું, માસ્ક પહેરો, સેનેટાઇઝનો મેક્સિમમ ઉપયોગ કરો. આ તમામ જે સરકારથી માંડીને મીડિયા પરિવારથી માંડીને પોલીસ તંત્રથી માંડીને ડોક્ટર નર્સ થી માંડીને સરકારી ડિપાર્ટમેન્ટ જે જાહેરાતો કરી રહ્યા છે, તો આપણે બધા એક નાગરિક તરીકે આપણી ફરજ અદા કરવી જોઈએ. અને એમાં જો કોઈ જગ્યાએ પણ કાનૂન ભંગ થતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈ પણ પક્ષાપક્ષી કર્યા વગર તાત્કાલિકના ધોરણે પોલીસ કેસ કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ થી પ્રશાંતભાઈ જોડાયેલા રહેશો. રવિ પણ અમારી સાથે જોડાયેલા છે, અમારા સંવાદદાતા. રવિ, જે રીતે આ તમામ મામલો સામે આવ્યો છે, બર્થડે કેક કટિંગ કરવામાં આવી અને લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે, આ લોકોએ માસ્ક પણ નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા છે, અહીં સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે કે ભાજપ પ્રમુખ જ આખરે આવું કરશે તો પછી જનતા શું શીખશે? જો આવું કરશે તો લોકો શું શીખશે? અને બીજો સવાલ એ પણ છે કે જો આ સામાન્ય કોઈ વ્યક્તિએ આ પ્રકારની બર્થડે પાર્ટીની ઉજવણી કરી હોત તો અત્યાર સુધી તો તેની સામે FIR પણ દાખલ થઈ ગયો હોત, અને તેના સાથે જે લોકો કનેક્ટેડ હતા, જે લોકો હાજર હતા, તમામ લોકોની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દીધી હોત. પરંતુ આપ અહીંયા જોઈ શકો છો કે ખુલ્લેઆમ રાતના 12 પછી જે રીતના ભાજપના વોર્ડ પ્રમુખ રસ્તા પર પોતાના કાર્યકર્તાઓ સાથે બર્થડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે, તેમાં કેટલા બધા કાર્યકર્તાઓ તો મોઢા પર માસ્ક પણ નથી પહેર્યા ત્યારે. અને આ જે વિસ્તાર છે, આ તુલસીવાડી વિસ્તાર છે ધરા, કે જ્યાં કોરોના વાયરસના સૌથી વધારે પોઝિટિવ કેસ નીકળી રહ્યા છે, ત્યારે આ પ્રકારની જો કે પોઝિટિવ કેસ નીકળતા હોય તો આટલી ગંભીર બેદરકારી શા માટે કરવામાં આવી છે તે સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી આમાં કાયદેસરના કાર્યવાહી તો થવી જોઈએ, પરંતુ ભાજપે પણ આવા વોર્ડ પ્રમુખ સામે કાર્યવાહી કરવી જોઈએ કે જે પાર્ટીનું નામ અને પાર્ટીની છબી ખરાબ કરી રહ્યો છે. ધરા, બિલકુલ થી રવિ, જો આમ જનતા હોત તો અત્યાર સુધી આ પગલા લેવાઈ ચુક્યા હોત, સજા થઈ ચુકી હોત, પરંતુ હવે જે ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા જ કાયદાનો ભંગ કરવામાં આવ્યો, શું કોઈ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે, કોઈ પગલા લેવાશે? ધરા, અત્યાર સુધી કોઈ પણ નેતાની પ્રતિક્રિયા સામે નથી આવી. અમે ચોક્કસથી વડોદરાના જે ભાજપના પ્રમુખ છે અને સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમનો સંપર્ક કરીશું, તેમને પૂછીશું કે તેમના વોર્ડ પ્રમુખ આવી પ્રકારની હરકત કરતા હોય તો તેઓ પાર્ટી લેવલે કયા પ્રકારની કાર્યવાહી કરશે. પોલીસ કમિશનરને પણ પૂછીશું કે જ્યારે આ પ્રકારના ફોટો વાયરલ થતા હોય ત્યારે પોલીસ કયા પ્રકારના એક્શન લેશે. અને મ્યુનિસિપલ કમિશનરને પણ પૂછીશું કે જ્યારે આજે લોકોએ માસ્ક નથી પહેર્યા અને લોકોના ફોટો વાયરલ થયા છે, કેમકે પાલિકાએ એક વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે કે જેમાં જે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યા તેમના ઘરે જઈને લોકોના
દંડ ભજવવામાં આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોએ જે માસ્ક નથી પહેર્યા તો શું તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલથી રવિ, આપણે લોકો માંગે છે એક મહત્વની ખબર. આપણી ચેનલ ઝી 24 કલાકે રંજનબેન ભટ્ટનો પણ સંપર્ક કર્યો, પરંતુ તેમણે પણ આ મામલે બોલવા માટે ટાળ્યું છે. કાર્યકરોના ટોળા જે કેક કટિંગ કરી રહ્યા છે આ મામલે પૂછવામાં આવ્યું, તો મેયર જિગીશાબેન દ્વારા પણ આ મામલે મૌન પાડવામાં આવ્યું, કોઈ પણ જવાબ આપવામાં ન આવ્યો. અને એવો જવાબ આપવામાં આવ્યો છે ખાલી કે તેમની પર્સનલ બાબત હોઈ શકે છે. શું આ જવાબ છે? આ યોગ્ય જવાબ છે? અનેક સવાલ આ મામલે થઈ રહ્યા છે. જે રીતે ભાજપના પ્રમુખે પોતાની બર્થડે પાર્ટી કરી લોકોને બોલાવ્યા, કેક કટિંગ પણ કર્યું, અને આ મામલે આપણી ચેનલ ઝી 24 કલાક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પૂછવા માટે કે આ મામલો છે, ધજાગરા ઉડાવ્યા છે લોકડાઉનના, તે મામલે શું કહેવું છે. પરંતુ આ મામલે રંજનબેન ભટ્ટે પણ મૌન પાળ્યું છે, તો જિગીશાબેન મેયરે એવો જવાબ આપ્યો છે કે તે તેમનો પર્સનલ મામલો હોઈ શકે. પર્સનલ મામલો કઈ રીતે હોઈ શકે જ્યારે લોકડાઉન ભંગ કરવામાં આવ્યું છે અને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો, તે મામલે પગલાં લેવા જોઈએ. પરંતુ આવો જવાબ કેટલો યોગ્ય, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 7ના ભાજપ પ્રમુખે બર્થડે ઉજવ્યો છે, મોટી સંખ્યામાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. મ્યુઝિક સિસ્ટમના તાલે બર્થડેની કેક કટિંગ કરી છે, કાર્યકરોના ટોળા કેક કટિંગમાં જોડાયા. વડોદરાની ઘટના અંગે સાંસદ રંજનબેન ભટ્ટનું મૌન. આપણી ચેનલ ઝી 24 કલાકે પ્રયાસ કર્યો આ મામલે પૂછવા માટે, પરંતુ મેયર જિગીશાબેને પણ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો. ભાજપના વોર્ડ પ્રમુખની બર્થડે પાર્ટી પર નેતાઓના મૌન. ઝી 24 કલાકે પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. મેયર અને ભાજપના નેતાઓનું મૌન સામે આવ્યું. જે રીતે બર્થડે પાર્ટી ઉજવવામાં આવી, જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો, મેયર અને ભાજપના નેતાઓ દ્વારા મૌન પાળવામાં આવ્યું, આ મામલે અમે જ્યારે પૂછ્યું ત્યારે કોઈ પણ જવાબ આપવામાં ન આવ્યો. આ સાથે જે 24 કલાકના સમાચારોમાં અત્યારે બસ આટલું જ, અને સમાચારો પર નજર કરીશું. અત્યારે બસ આટલું જ. એક જ અપીલ, આપ ઘરે રહો.